કેસે લઈ ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવ સુરતમાં ધામા નાખ્યા છે. બીજી વાર સુરતમાં આરોગ્ય સચિવે પાલિકાના અધિકારીઓ અને શહેરના નામાંકિત તબીબો સાથે બેઠક યોજી છે. સતત વધી રહેલા કોરોના પોઝિટિવના કેસને લઈ સુરત મહાનગરપાલિકામાં બેઠકનો દોર શરૂ કરાયો છે, જેમાં કોરોનાના સંક્રમણને આગળ વધતું અટકાવવા ચર્ચા કરાઈ હતી. કોરોના હોટસ્પોટ બની રહેલા સુરતમાં સંક્રમણ અટકાવવા માટે અગાઉ 20મી જૂને આરોગ્ય અગ્ર સચિવ સુરત આવ્યા હતા. જયંતિ રવિની સુરત મહાનગરપાલિકા મુખ્ય કચેરીની મુલાકાત લીધી હતી. મુગલીસરાય ખાતે આવેલી મુખ્ય કચેરીમાં બેઠક કરી હતી. આ બેઠકમાં સુરત મનપાના કમિશનર તથા આરોગ્ય ખાતાના અધિકારીઓ સાથે શહેરના નામાંકિત તબીબો પણ હાજર રહ્યા હતા. તો મીડિયા સાથેની વાતચીતમાં જયંતિ રવિએ જણાવ્યું હતું કે કેસો વધવા માટે હીરા કારખાનામાં વેન્ટિલેશનનો અભાવ તેમજ બેઠક વ્યવસ્થા જવાબદાર છે. જયંતિ રવિએ હોમ આઇસોલેશન પર ફોકસ કરવા પર ભાર મૂક્યો છે. ઘરમાં સુવિધા સારી હશે તો હોમ આઇસોલેશન કરાશે. હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલમાં પણ સંક્રમણ ન વધે તેવા પ્રયાસ કરાઈ રહ્યા છે. પામે કે નામો જે છે એમાં કદાચ ડુપ્લિકેટ હોય કે ભૂતકાળમાં રેકન્સિલિયેશનના કેસીસમાં રહી ગયા હોય એવું ભૂતકાળમાં એક બે કેસીસ ધ્યાન પર આવ્યા છે, પણ એની પણ રિવ્યૂ કરવામાં આવી રહી છે અને એવા અમે નથી ઈચ્છતા કે કોઈ એમાં વિસંગતતા રહે અને એના માટે એની એક સિસ્ટમ પણ છે જે આપણી ગાંધીનગર કક્ષાની જે પોર્ટલ છે એના ઉપરથી આપણે એ ડેટાને એક વી આર એન્શ્યોરિંગ કે એમાં પારદર્શક રીતે બધા ડેટા કરેક્ટ ડેટા બધાને શેર કરવામાં આવે અને સાચી હકીકત બધાના ધ્યાન પર આવે. એવા જે સ્પેસિફિક કમ્પ્લેન્ટ આવશે વી વિલ ઓલ્સો એક્શન ટેક એક્શન અગેન્સ્ટ ધેમ, પણ જનરલી આપણે બધાને પબ્લિકને પણ કહેવા માંગીએ છીએ કે હવે ભારત હવે આપણે જે સરકારી ટેસ્ટિંગ નોર્મ્સ પણ જે રિલેક્સ કર્યા છે એમાં આપણે જરૂરી નથી કહેતા કે તમારે એડમિટ કરવા પડે ટેસ્ટિંગ કરાવવા માટે, એવી હવે કોઈ જરૂરત નથી રહી. અને જે પ્રી ઓપરેટિવ કેસીસ છે અથવા તો જે લોકોને ખાસ કરીને પ્રસૂતા બહેનો છે કન્ટેનમેન્ટ એરિયામાંથી એવા બધા લોકો માટે પણ ટેસ્ટિંગ માટેનું પ્રાવધાન કરવું. મેડમ, જ્યારે બિલનો વિરોધ કરવામાં આવે છે ત્યારે સરકારી જે ભાવ છે તે બતાવી દેવામાં આવે છે કે આ જ પ્રમાણે ભાવ લેવામાં આવશે, તો 18000 રૂપિયા જ્યાં સુધી કોરોનાનો રિપોર્ટ ના આવે ત્યાં સુધી 18000 તેના ચૂકવવા. એવા સ્પેસિફિક કમ્પ્લેન્ટ્સ હશે તો અમે ચોક્કસ કડક એક્શન લેશું, એવા ડિટેલ્સ હોય તો અમે વિલ એક્ઝામ. મેડમ, એક કોરોના પોઝિટિવ દર્દી જ્યારે ખાનગી હોસ્પિટલમાં જાય, સરકારના કોઈ પણ ખાનગી હોસ્પિટલ તેમાં કોઈ સ્ટ્રક્ચર નથી કર્યું છે કે 18000 રૂપિયા સુધી ટ્રીટમેન્ટ આપી શકાય. મહાનગરપાલિકા દ્વારા જે રીતે અમદાવાદમાં પણ કરવામાં આવ્યું છે હાઈકોર્ટના કેસના સંદર્ભમાં, એ જ રીતે આપણે અહીંયાનું પણ એક રેટ મહાનગરપાલિકા દ્વારા કહેવામાં આવ્યું છે, ફરીથી એની પ્રસિદ્ધિ કરશું જેથી કે લોકોને ખબર પડે કે એમાં જે 50% જે ફ્રી બેડ્સ છે એને પણ કઈ રીતે કઈ પ્રોસિજર છે અને બાકી જે 50% જે પેડ બેડ્સ છે એનું પણ ટારિફ લિમિટ કેટલું છે, રેટ્સ કેટલા છે એની પણ જાણકારી ફરી મહાનગરપાલિકાએ કર્યું જ છે, ફરી એની જાણકારીની પ્રસિદ્ધિ કરવામાં આવશે. નમસ્કાર. વધુમાં હોસ્પિટલોમાં લેવાતા ચાર્જીસ અંગે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે હોસ્પિટલો અંગે સ્પષ્ટ ગાઈડલાઈન છે. ખાનગી હોસ્પિટલ દ્વારા જો દર્દીઓ પાસે નક્કી કરાતા વધુ ચાર્જીસ લેવા મામલે લૂંટફાટની કોઈ સ્પેસિફિક ફરિયાદ હશે તો પગલાં ભરાશે. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.